बड़ा सुंदर गीत है गोपी गीत। भले कदाच आखा दशमस्कंद नो पाठ न थाय पण क्यारेक क्यारेक गोपी गीत नो पाठ करवा जेवो छे। आर्तनाद छे गोपीओनो, आ हृदय नो भाव छे गोपीओनो, आँख माथी अश्रु वहता जाय अने गोपीओ बोली हे कृष्ण। ए श्याम सुंदर जयति ते अधिकम जन्म ना व्रज, ज्यारथी तमे आ व्रज मां जन्म्या छो ने त्यारथी आ अमारु व्रज वैंकुट करताय अधिक बनी गयुं छे। वैंकुट नी शोभा आ अमारा व्रज पासे फिक्की लागे छे। ज्यारथी तमे व्रज मां पधार्या अवतार धारीने त्यारथी अमारु व्रज वैंकुट करताय अधिक बनी गयुं। अरे एटलुं ज नहीं, श्रेयत इंदिरा आ व्रजनी रजमां स्वयं इंदिरा मड्या छे लोटवा। इंदिरा एटले लक्ष्मीजी। प्रभु ज्यारथी तमे पधार्या ने जन्म लईने व्रजमां, त्यारथी भगवती लक्ष्मीजीनी एवी इच्छा छे के मारी उपर कृष्णना चरणारविंद पड़े, अने एटले लक्ष्मीजी आ व्रजनी रजमां लोटी रह्या छे। आ व्रजनी रजमां भगवती इंदिरा लक्ष्मीजी भड़ी गया, कारण के जो कृष्ण चाले तो मारी उपर एना पादारविंद पड़े, मारी उपर एना पगला पड़े। एटला माटे श्रेयत इंदिरा सश्वदत्र हे। અહીંયા ગોપીઓ યાદ કરે છે, હે પ્રભુ કેટલા કષ્ટોથી તમે અમને બચાવ્યા, અરે અજગરના એ એ કાલીય નાગના ભયંકર વિષથી બચાવ્યા, વિષમયાત્મજાત વ્યાલ રાક્ષસાત એ કાલી નાગના ભયંકર વિષથી બચાવ્યા, અરે એટલું જ નહીં ઇન્દ્રની ભયંકર વર્ષાથી તમે અમને બચાવ્યા। હે પ્રભુ અમે જાણીએ છીએ નખલુ ગોપિકા નંદનો ભવાન, તમે ખાલી નંદના દીકરા નથી, તમે તો અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક, બધાના અંતરને જાણનારા અંતર્યામી છો। કેટલા કષ્ટોથી તમે અમને બચાવ્યા છે પ્રભુ, અમારા કરતા તો એ વિષયલો એ ભયંકર ડંખીલો એ કાલી નાગ ભાગ્યશાળી છે કે ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, એના ફેણો ઉપર તમારા પાદારવિંદ પડ્યા। કેવો ભાગ્યશાળી અમારા કરતા તો એ કાલીનાગ કે તમારા ચરણ પગલા કાલીનાગની ફેણ ઉપર પડ્યા। ક્યારની ગોપીઓ રડે પણ છતાં એ ભગવાન નથી આવતા। હવે જરા ગોપીઓને ક્રોધ પણ ચડ્યો, જોજો જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ક્યારેક રીસાવાનો પણ અધિકાર છે, ત્યાં ક્યારેક ખીજાવાનો પણ અધિકાર છે। જેને બહુ પ્રેમ હોય ને એ જ ખીજાય, જેને પ્રેમ નો હોય આપણને શું ખીજાય, એ શું આપણને ઠપકો આપે। અતિશય પ્રેમ હોય એ ક્યારેક ઠપકો નથી આપતા, અરે ટાઈમસર દવા લઈ લ્યો ને, ટાઈમસર ભોજન કરી લ્યો, કેમ જમતા નથી, બરાબર જમી લ્યો, નહીં હાલે આજે, એ ઠપકો આપે શું કામ, કારણ કે એને અતિશય પ્રેમ છે। અતિશય પ્રેમ એમાં ઠપકો આપવાનો અધિકાર આપોઆપ મળી જાય છે, અને એમાં રીસાવાનો અધિકાર મળી જાય। બહુ પ્રેમ હોય એનાથી જ રીસાઈએ આપણે, કારણ કે ખબર છે કે પાછા મનાવશે, પ્રેમ જ ન હોય ત્યાં હું રીસાવું, એટલે રીસાઈ તો મનાવવા પાછા, કારણ કે રીસાવું એ પણ અતિશય પ્રેમની એક લાગણી છે। ક્યારેક ક્યારેક ઠપકો આપવો એ પણ અતિશય પ્રેમની એક લાગણી છે। એટલે તો જ્યારે ઉદ્ધવજી આવ્યા કૃષ્ણનો સંદેશો લઈને, ત્યારે ગોપીઓએ ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ કૃષ્ણનો સંદેશો તો લાવ્યા, પણ હવે જરા અમારો સંદેશો તમારા દ્વારિકાનાથને આપજો, તમારા મથુરેશ કૃષ્ણને આપજો, અને પ્રેમથી નહીં, જરા કાન પકડીને કહેજો એને। માને તો મનાવજો, નકર જરા વઢીને કહેજો, જરા ઠપકો આપીને કહેજો, બહુ પ્રેમ છે ને આ ઠપકો આવી જાય। માને તો મનાવી લેજો રે, એવો ધાજી એમ મારા વાલાને, એ વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે, જો
કે મથુરાના રાજા ત્યાં છો, હવે આ ગોવાળોને ભૂલી ગયા છો, હે મથુરાના રાજા ત્યાં છો, તીને મોલે રહ્યા છો રે, એવો ધાજી એમ મારા વાલાને, એવો ઢીને કે જો રે, માને તો મનાવી બરાબર મળી. અહીંયા તો બધી ગોપીઓ ગોરી ગોરી હતી, આ કાળી તો હવે ન્યા મળી એને. એ કાળી કાળી કુબજા કાળી, કાળા મારા વન માડી રે, કાળી કાળી કુબજા કાળી, વઢીને કેજો, કાન પકડજો એનો. કેમ હવે અમને ભૂલી ગયા? જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં વઢવાનો અધિકાર છે, અને ત્યાં રિસાવાનો અધિકાર છે. ગોપીઓએ ઠપકો આપ્યો, પ્રભુ ક્યારના તમને મનાવીએ છીએ, માનતા નથી. આ તમારા કરતા તો તમારી કથા બહુ સારી, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. અહીંયા ગોપીઓ કથાની પ્રશંસા કરી, એ કૃષ્ણ તમારા કરતા તો તમારી કથા બહુ સારી, જ્યાં બોલાવે જેમ બોલાવે અને જેવી રીતે બોલાવે ત્યાં તમારી કથા દોડીને આવે, અને તમામ તપિત જીવના હૃદયને તૃપ્ત કરનારી છે તમારી કથા. અને અહીંયા કથાની પ્રશંસા તો કરી, પણ સાથે સાથે ગોપીજનોએ કથાકારોને પણ આશીર્વાદ આપ્યા કે ભૂમિ ગૃણંતિ તે ભૂરિદા જનાહા. એ વક્તાઓને, એ કથા ગાનારા કથા રસિકોને, એ કથાકારોને અમારા આશીર્વાદ છે કે જે, હે પ્રભુ, તમારી કથાનું ગાયન કરી સમાજને શ્રોતાઓને તમારી કથા સંભળાવે અને તપિત થયેલા હૃદયને તૃપ્ત કરે. ગોપીઓના આશીર્વાદ મળ્યા છે કથાકાર. ખૂબ ગોપીઓએ સુંદર ભગવાનને આર્તનાદ કર્યો, અને આખરે ગોપીઓનો આર્તનાદ સાંભળી ભગવાન પ્રસન્ન થયા. ગોપી મંડળ વચ્ચે ભગવાન પ્રગટ થઈ ગયા, અને જેવા કૃષ્ણ પ્રગટ થયા અને એ જ ક્ષણે ગોપીઓએ ભગવાનનો જે જયકાર કરતા બોલીએ, શ્રી બાંકે બિહારી લાલ કી જય. કાર કર્યો, ચરણ પકડ્યા, મહારાજ અમારી ભૂલ થઈ, અમે તમને ઓળખી ન શક્યા પ્રભુ, અમે અભિમાન કર્યું તમારી સામે, પણ હવે તમે અમને વચન આપ્યું છે, યાદ છે, તમારી સાથે અમને રાસમાં રમાડશો. આજે શરદ ઋતુ છે, પૂર્ણિમાની રાત્રિ, 16 કળાએ ચંદ્ર ખીલ્યા છે, અને આજે
અમને રાસમાં રમાડો પ્રભુ, જ્યાં સુધી રાસમાં નહીં રમાડો ત્યાં સુધી તમને જવા નહીં દઈએ અહીંયાથી, ત્યાં સુધી જવા નહીં દઈએ, રાસમાં રમાડો. અને એ ગોપીઓનો પ્રેમ જોઈને અહીંયા ભગવાને સુંદર મહારાસ રચાવ્યો છે. કેટલાક સંતોના મત અનુસાર રાધા અને કૃષ્ણ બંને વચ્ચે ઉભા છે અને ગોપીઓ રાસ રમે છે. કેટલાક સંતોના મત અનુસાર કેવલ કૃષ્ણ વચ્ચે ઉભા છે અને રાધાજી સહિત બધી ગોપીઓ રાસ રમે છે. અને બહુધા સંતોના મત પ્રમાણે જેટલી ગોપીઓ છે એટલા જ કનૈયાએ રૂપ ધારણ કર્યા છે. જેટલી ગોપીઓ એટલા જ ભગવાને રૂપ ધારણ કર્યા અને બરાબર કનૈયાની સાથે સુંદર મહારાસ રચ્યો છે ગોપીઓ. જ્યાં સુધી આજ અમને વચન પૂર્ણ ન કરો, શરદ ઋતુની રાત્રિએ અમારી સાથે રાસમાં ન રમો, ત્યાં સુધી તમને જવા ન દઈએ. હે જીવણજી, હે જીવણજી, ઓ જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રોકું રે જીવણજી, હે જીવણજી, ઓ જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રોકું રે જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી. પાંચ મિનિટ માટે આપણે મહારાસનો આનંદ લઈએ, પછી મને ખબર છે આજ બધા જાનૈયા માનૈયા તૈયાર થઈને આવ્યા છે. કેવલ પાંચ મિનિટ માટે. એ મારી, એ મારી, એ મારી, આ નથડી નો રે શણગાર મારા, રુદિયા મારા ખોરે, એ મારી નથડી રુદિયા મારા ખોરે, હે મારી નથડી નો રે શણગાર મારા, રુદિયા મારા ખોરે, હે મારી નથડી નો શણગાર કે રુદિયા રાખો મારા સા. હે જીવણજી, ઓ જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રોકું રે એ જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રોકું રે જીવણજી, નહીં રે જવા દઉં આ જીવનમાં, રાતલડી રાતલડી રોકી. પટોડા હીર હાથે, હે મની ચૂડી રે કે પેરવા, પાંચ પટોડા હીર હાથે, હે મની ચૂડી પેરવા, એ પેરવા પાંચ પટોડા હીર હાથે, હે પટોળા જીવણજી, એ જીવણજી.
जीवन जी नहीं रे जावा तू जीवन माँ रातलड़ी रोकू रे जीवन जी नहीं रे जावा तू केवन माँ रातलड़ी रोकी जीवन जी नहीं रे जावा तू जीवन माँ रातलड़ी આપણે રમવાનું છે રાધાનું રૂપ છે
बेटा राधा 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 रानी रे बेटा पाड़ी ने काई जुए मणिया रा तारी वन ए जुए मणिया रा तारी वन के होवे होवे तारी नाली हो मणिया रा के हो तो જો આજ રાસ વિહારી બનીને આવ્યા છે ભગવાન, એકવાર જોરદાર તાળીઓથી આપણે કૃષ્ણ કનૈયાલાલને વધાવીએ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય.
કનૈયોપણામાં અલમસ્ત છે હો, બાકી માખણ ખાધેલો, માખણ દેખાય છે બરાબર ગાલ ઉપર. 6 મહિના સુધી આ મહારાસ ચાલ્યો અને પછી તો ભગવાન તમામ ગોપીઓની સાથે ફરી પાછા વ્રજમાં પધાર્યા અને અહીંયા શુકદેવજી બોલ્યા, હે રાજા, વિક્રીડિતમ વ્રજવધૂભિરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો ન શૃણુયાદથ વર્ણયેદ ભક્તિં પરાં ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વપહિનોત્યચિરેણ. અહીંયા સુખદેવજીએ આ રાસ મહારાસનું ફલકથન બતાવ્યું. રાસના 5 અધ્યાય છે જેને રાસ પંચાધ્યાય કહેવાય અને આ 5 અધ્યાયનું હે રાજા, હે પરીક્ષિત, ભગવાને જે વ્રજવનિતાઓ સાથે આ સુંદર ચિન્મય રાસ વિહાર કર્યો છે, કોઈ પણ જીવ, કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ શ્રોતા શ્રદ્ધાપૂર્વક વારંવાર આ મહારાસ લીલાનું વર્ણન કરે તો એનું હૃદય શ્રી કૃષ્ણ ચરણોમાં લાગી જાય, પરમાત્માની ચરણોની પરાભક્તિ એવા જીવને પ્રાપ્ત થાય અને પોતાના હૃદયના તમામ વિકારો દૂર થાય અને પરમાત્માની પ્રીતિ પ્રાપ્ત થાય. આ મહારાસની કથા જે શ્રવણ કરે, અહીંયા રાસ મહારાસનું સુંદર ફલ કથન બતાવ્યું, અહીંયા મહારાસને વિરામ આપી, પછી તો સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર કર્યો. એકવાર ભગવાન એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહા, ભગવાન દેવયાત્રા કરવા માટે ગયા છે, અંબિકાવનની યાત્રા કરવા ગયા છે. જોજો, કનૈયાએ પણ યાત્રા કરી છે, ભગવાને પણ ખુદ યાત્રા કરી છે. એટલે જ્યારે જ્યારે સમય મળે, અવસર મળે, ત્યારે જીવનમાં યાત્રા કરવી. ભગવાને પણ યાત્રા કરી છે. એકદા દેવયાત્રાયામ ભગવાન યાત્રા કરવા ગયા, જ્યાં અંબિકાવનની યાત્રામાં જઈ ભગવાને મા ભગવતી અંબિકા દેવીની સુંદર મૂર્તિ સ્થાપિત કરી અને અહીંયા સ્વયં કૃષ્ણ કનૈયા લાલે મા ભગવતી અંબા દેવીની, માતાજી જગતજનની, જગદંબાની પૂજા કરી છે. જોજો, આ એક પછી એક કથા ભાગવતની બરાબર સાંભળજો, આઈસ્ક્રીમ ખાતાઈ જાઓ ને કાન અહીંયા રાખજો. ઘણી વખત આવું સાંભળવા મળે છે કે ઘણા એમ કહે કે અમે કનૈયાને માનીએ છીએ એટલે માતાજીને ન માનીએ. તમને ખબર હશે અને અમે તો કથાકારો છીએ એટલે આવા ઘણા અનુભવ અમને હોય. ઘણા એવું કહે કે અમે કનૈયાને માનીએ એટલે માતાજીને ન માનીએ. અહીંયા ભાગવતમાં કથા છે, આ ઘરની નથી, કે એકદા દેવયાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહા અનુભીરન દ્યુદ્યુકે હે પ્રયયુસ્તે અંબિકાવનમ. ભગવાન અંબિકાવનની યાત્રા કરવા ગયા છે અને પગપાળા ખુલ્લા પગે ચાલીને ભગવાને યાત્રા કરી અને ખાલી યાત્રા જ નથી કરી, ભગવાને અંબિકા દેવીની પૂજા કરી, અંબિકા દેવીની પ્રાર્થના કરી અને અંબાજીની પૂજા કર્યા પછી તત્ર સ્નાત્વા સરસ્વત્યામ અને દેવમ પશુપતિમ વિભુમ, તરત ભગવાને સુંદર પશુપતિ ભગવાન શિવજીની પ્રાર્થના કરી, શિવજીની પાર્થિવ શિવલિંગ બનાવી અને અહીંયા શિવજીની કૃષ્ણે પૂજા કરી છે. ઘણા એમ કહે અમે માતાજીને નથી માનતા, મા ભગવતી જગત જનની જગદંબા એ તો આખા જગતનું મૂળ છે, મૂળ પ્રકૃતિ છે મા ભગવતી એ, અને જો પ્રકૃતિ ન હોય તો આ જગત ચાલી ન શકે. પ્રકૃતિ છે, મા ભગવતી છે તો જ ભગવાન છે, અને ભગવતી અને ભગવાન આ પ્રકૃતિ અને પુરુષ એ બંને જ્યારે એકત્રિત થાય ત્યારે જ આ જગતનું સર્જન શક્ય બને. ભગવાને અંબિકાવનની યાત્રા કરી, રાત્રિના સમયે જ્યાં ભગવાને વિશ્રામ કર્યો અને વિશાળ અજગર આવ્યો
અને નંદ બાબાના પગ પકડીને મંડ્યો છે એકદમ ગડવા, અને નંદ બાબાએ પુકાર કર્યો અને ભગવાન એકદમ દોડ્યા અને કેવલ પોતાના ચરણનો સ્પર્શ જ્યાં અજગરને કર્યો ત્યાં તો એવું સુંદર સ્વરૂપ ધારણ કરી અને અજગરમાંથી દિવ્ય ગંધર્વ પ્રગટ થયો જે સુદર્શન નામનો ગંધર્વ છે. સુદર્શને પ્રાર્થના કરી, મહારાજ એકવાર મેં કેટલાક બ્રાહ્મણોની મશ્કરી કરી, મજાક ઉડાવી અને એના કારણે ઋષિઓનો મને શ્રાપ લાગ્યો, હું અજગર બન્યો. પણ હે પ્રભુ, તમારા ચરણના સ્પર્શથી મારો ઉદ્ધાર થયો છે. ભગવાને સુદર્શનનો ઉદ્ધાર કર્યો. સુદર્શન ભગવાનના નિજ ધામની અંદર પધાર્યો અને અહીંયા શંખચૂડનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. ધીરે ધીરે સમય મંડ્યો છે વિતવા, સમય જતાં ધીરે ધીરે એકવાર નારદજી મહારાજ પરમાત્મા પાસે પધાર્યા. કહ્યું, મહારાજ ઘણા વર્ષો થયા, તમે લગભગ 11 વર્ષ અહીંયા લીલાઓ કરી, હવે પ્રભુ મથુરા પધારો. મથુરા આવવાનો સમય થઈ ચૂક્યો છે મહારાજ. મથુરાના ઘણા બ્રાહ્મણો અન્નશન વ્રત લઈને બેઠા છે તમારા દર્શન માટે, તમારા ઇંતજારમાં. હવે આપ મથુરા પધારો. ભગવાને કહ્યું, નારદ આવું તો ખરા, પણ કંઈક એવી યોજના કરો કે મને મથુરેશ રાજા કંસ સામેથી મને મથુરા બોલાવે. નારદજી ગયા કંસ પાસે અને કંસને કહ્યું, હે રાજા, હે કંસ, હે મથુરેશ, આ કંઈક તું ચિંતામાં લાગે છે. કંસે કહ્યું, મહારાજ, હે નારદજી, જ્યારથી આકાશવાણી સાંભળી ત્યારથી નિરાતે નિંદર જ ક્યાં આવી છે? મને એવી શંકા છે કે નંદ અને યશોદાનો દીકરો કૃષ્ણ એ જ મારો કાળ છે અને એ જ દેવકીનો આઠમો દીકરો છે, આવી શંકા છે મને. નારદજીએ કહ્યું, હે કંસ, તારી શંકા સાવ સાચી છે, પણ હવે તો એ કૃષ્ણ 11 વર્ષનો થવા આવ્યો અને હજી બહુ મોટો થઈ જશે, પછી તું એને મારી નહીં શકે, જામ મારી નાખે ને. કંસે કહ્યું, પણ નારદજી કેટલા રાક્ષસોને મોકલ્યા, કેટલા દુષ્ટો દુરાચારીઓને મોકલ્યા એ બાળકને મારવા, પણ કોઈ રીતે એ બાળક મરતો નથી, કોઈ રીતે એ બાળકનો વિનાશ થતો નથી, કઈ રીતે એને મારું? નારદજીએ કહ્યું, કંસ હવે કામ કર, કોઈને ન્યા મોકલવાની જરૂર નથી, કૃષ્ણને અહીંયા બોલાવ, મથુરા બોલાવ, એ અહીંયા આવશે એટલે અહીંયા તારા કેટલા બધા મલ્લો, કેટલા બધા દુષ્ટો દુરાચારીઓ, તારા બધા રાક્ષસો ભેગા થશે, તો એક બાળકને મારતા શું વાર લાગે, એને અહીંયા બોલાવ. કંસે કહ્યું, પણ હે નારદજી, કઈ રીતે બોલાવું? બોલાવવા માટે કંઈક કારણ, કંઈક બહાનું તો હોવું જોઈએ. નારદજીએ કહ્યું, જા સુંદર યજ્ઞનું નિર્માણ કર અને યજ્ઞ કાર્યની અંદર ભગવાનને બોલાવ, જરૂર પરમાત્મા પધારશે અને બરાબર ઉપાય બતાવી. નારદજી ગયા અને હવે અહીંયા કંસે બ્રાહ્મણોને બોલાવ્યા, કહ્યું, જાઓ કોઈ એવો યજ્ઞ કરાવો કે જે યજ્ઞ કરવાથી મારા તમામ શત્રુઓનો વિનાશ થાય. બ્રાહ્મણોએ કહ્યું, રાજા એવો તો એક જ યજ્ઞ છે, ધનુર્યજ્ઞ, આ યજ્ઞ કરવાથી તમારા તમામ શત્રુઓ મરશે, પણ હા શરત એ કે યજ્ઞ જો વચ્ચે અધૂરો રહેશે તો તમારું મૃત્યુ થશે, યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. કંસે કહ્યું, બ્રાહ્મણો કોની તાકાત છે કે મારા યજ્ઞમાં કોઈ વિઘ્ન કરે? જાઓ તમે યજ્ઞની તૈયારી કરો. બ્રાહ્મણો યજ્ઞની તૈયારી કરવા લાગ્યા અને હવે કંસે વિચાર કર્યો કે આ યજ્ઞના બહાને હવે કૃષ્ણને બોલાવું, પણ હવે એને લેવા જાય કોણ? કોણ લેવા જાય? સૈનિકોને બોલાવ્યા, મલ્લોને, રાક્ષસોને બોલાવ્યા, બધાએ હાથ જોડ્યા, કહ્યું, મહારાજ બીજું જે કામ કહો એ કરવા તૈયાર છીએ, પણ વ્રજમાં નહીં જઈએ, કારણ કે જેટલા જેટલા ગયા અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર, આ બધાને કૃષ્ણે મારી નાખ્યા, જેટલા ગયા એ દુનિયામાંથી ગયા, એકે પાછા નથી આવ્યા, એટલે હાથે કરીને મરવા જવું ન્યા, ન્યા નહીં જઈએ, બીજું તમે જે કહેશો એ કરીએ. કોઈ જવા તૈયાર ન થયું, તો હવે જાય કોણ? ત્યારે કંસને અક્રૂરજી યાદ આવ્યા, ભગવાનના પરમ ભક્ત છે અક્રૂર. અક્રૂરને બોલાવ્યા. અક્રૂરે કહ્યું, ભલે રાજન, હું જવા તૈયાર છું, અને પણ તમારો રથ મને આપો. અને મથુરાધિપતિ કંસે પોતાનો રથ આપ્યો અને રથ ઉપર સવાર થઈ અને અક્રૂરજી મહારાજ જવા માટે તૈયાર. ધીરે ધીરે
મથુરાથી નીકળ્યા, વ્રજ તરફ જવા લાગ્યા. રસ્તામાં કેટલા મનોરથ કરતા જાય, અરે ભગવાન કેવા લાગતા હશે, ભગવાનનો શૃંગાર કેવો હશે, કૃષ્ણનું સ્વરૂપ કેવું હશે, શું ભગવાન મને ઓળખશે, શું ભગવાન મારી ભક્તિનો સ્વીકાર કરશે, શું મને હૃદયે લગાવશે. વળી વિચાર કરે, અરે નારેના, એ ક્યાંથી મને ઓળખે, આટલા વર્ષો વીતી ગયા, 11 વર્ષ થયા, ક્યારે હું એના ખબર કાઢવા નથી ગયો, ક્યારે એના દર્શન કરવાય નથી ગયો. કેટલો સ્વાર્થી છું કે આટલા વર્ષોમાં ક્યારેય કૃષ્ણને મળવા નથી ગયો. વળી વિચાર કરે, અરે નાના, મેને સુના હે કે કૃષ્ણ તો બડે ભક્ત વત્સલ હૈ, બહુ દયાળુ છે ભગવાન, જરૂર મને હૃદય લગાવશે, મારી ભક્તિનો સ્વીકાર કરશે. અને બરાબર આમ અનેક મનોરથ કરતા અક્રુજી મહારાજનો રથ ધીરે ધીરે વ્રજ તરફ જવા લાગ્યો. સાંજનો સમય છે, બરાબર વ્રજના પાદરે પહોંચી ગયા અક્રુરજી. અને બરાબર અક્રુરે જ્યાં જોયું કે હમણાં જ સાંજનો ગૌધૂલીનો સમય છે, અને ગાયોના ધણને લઈ અને કૃષ્ણ પાછા આનંદ ભવનમાં ગયા છે. કનૈયાના ચરણ પગલા એ વ્રજની રજમાં પડ્યા છે, અને પગલા જોયા અને અક્રુરજી ઓળખી ગયા, અરે આ તો મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણના પગલા છે. રથ ઉપરથી નીચે ઉતર્યા અને પગલાને જોઈ એ ચરણ રજને માથા ઉપર ચડાવી આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. એ ચરણ રજને જ્યાં માથા ઉપર ચડાવીને ત્યાં તો અક્રૂરને પેલો વિષયલો ડંખીલો કાલીનાગ યાદ આવી ગયો. અરે કેવો ભાગ્યશાળી છે કાલીનાગ કે જેના માથા ઉપર સ્વયં કૃષ્ણના પગલા પડ્યા, સ્વયં કૃષ્ણના ચરણ જેના માથા ઉપર પડ્યા, કેવો ભાગ્યશાળી, ભલે વિષયલો ભલે ડંખીલો, અને મને આટલા વર્ષોમાં એ ચરણના દર્શન થયા નથી. ચરણ રજને માથા ઉપર ચડાવી અને હવે અહીંયાથી વ્રજના પાદરેથી રથ એક બાજુ છોડી દીધો અક્રુરે, અને પાદુકા પણ છોડી અને અહીંયાથી ખુલ્લા પગે, કે જ્યાં મારા કૃષ્ણ ખુલ્લા પગે ચાલે ત્યાં મારાથી ચરણમાં પાદુકા ન પહેરાય, મારાથી ચાખડીઓ ન પહેરાય, પાદુકા છોડી ખુલ્લા પગે. અને અહીંયાથી તો હવે અક્રુરની દંડવત યાત્રા શરૂ થઈ છે. જેમ લાકડી પડે એમ પડી જાય, વળી પાછા ઊભા થાય, વળી બે ડગલા ચાલે, વળી લાકડી પડે એમ પડી જાય, દંડવત કરે, વળી પાછા બે ડગલા ચાલે, આ રીતે અહીંયાથી દંડવત યાત્રા શરૂ થઈ છે. આજ પણ તમે વ્રજમાં જાઓ, કોઈ લોટતા લોટતા યાત્રા કરે, કોઈ દંડવત કરતા કરતા યાત્રા કરે, દંડવત કરીને ભગવાનને વંદન કરે, વળી ઊભા થાય, વળી જ્યાં સુધી હાથ પહોંચ્યા હોય ત્યાંથી વળી પાછા સૂઈને દંડવત કરે, વળી પાછા ઊભા થાય, આ દંડવત યાત્રા છે. અને બરાબર દંડવત કરતા કરતા અક્રુરજી આવી ગયા નંદ ભવન પાસે, અને એ અતિ સુંદર નંદાલય ઉસ નંદ ભવન કો દેખા, અને અક્રુરજીની આંખમાં અશ્રુ મંડ્યા વહેવા. કેટલું પાવન આ આંગણું છે, કેટલું પાવન આ વ્રજનું આંગણું છે, આ નંદ ભવનનું આંગણું, કે જે આંગણામાં નાનકડા બાલ કન્હૈયા હાથમાં માખણ રોટી લઈ અને આમથી તેમ ફરતા ફરતા ખાતા હતા. ધૂલી ભરે અંગ સો હત શ્યામજું તો તૈસી બની શિર ચૂનર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પગ પૈજની બાજત કમર કછોટી, વા છબી કો રસખાન બિલોખત વાત કામ કલા નિધિ પોટી, તો કાગ કે ભાગ કો કા કહી બે કે હરે હાથ સે લે ગયો માખણ રોટી. માખણ રોટી લઈને ખાતા હોય કૃષ્ણ ત્યારે કોઈ કાગડો આવે, આ કોઈ સામાન્ય કાગડો નથી, આ તો બધા પરમહંસો છે. હાથમાંથી માખણ રોટી ઝૂટવી ઉડી જાય, કનૈયો એની પાછળ પાછળ રડવા લાગે, માખણ રોટી માટે થઈને એની પાછળ પાછળ દોડે. અને આ વાતને વૃંદાવનના પરમ મહાત્મા રસખાનજીએ વર્ણવી છે. મુસ્લિમ સંત થઈ ગયા પણ એવા કૃષ્ણ ભક્ત થયા રસખાન. વા છબી કો રસખાન બિલોકત કે વાત કામ કલા નિધિ પોટી કે કાગ કે ભાગ કો કા કહી બે
हरि हाथ से ले गयो माखन रोटी। केवो भाग्यशाली कागड़ो, आ कोई कागड़ा थोड़ा छे, आ तो स्वयं परमहंसो छे, बधा ऋषिओ छे बधा। अने आ वात अक्रूने याद आवी, अरे केवुं भाग्यशाळी छे आ आंगणुं के ज्यां भगवाने बाल लीला करी, ए व्रज भवनने ए नंद भवनने अक्रूरजीए दंडवत प्रणाम कर्या। आँखमांथी अश्रुनी धारा वहे छे, अने बराबर अक्रूरजीने प्रणाम करता जोया, गायोनी गौशाळामां बालकन्हैया गायोनी सेवा करे छे। अने अक्रूरने जोया भगवान दौड्या गौशाळामांथी, अरे अक्रूर काका आव्या, अक्रूर काका आव्या। દોડીને અક્રૂર કંઈ કહે કંઈ વિચારે, એ પેલા તો ભગવાને અક્રૂરના ચરણમાં વંદન કર્યા, અક્રૂરને હૃદય સાથે લગાવ્યા। આહા, આ દ્રશ્ય જોયું ને અક્રૂરની આંખમાંથી અશ્રુ મંડ્યા વહેવા। અરે હું તો એવો વિચારતો હતો કે કૃષ્ણ મને ઓળખશે કે નહીં, એના બદલે ભગવાન મારા ચરણમાં વંદન કરે, મને કૃષ્ણ હૃદય સાથે લગાવે। ભગવાન દોડ્યા, અક્રૂરને હૃદય સાથે લગાવી, ભગવાને નંદ બાબાને બોલાવ્યા, અરે બાબા જલ્દી બહાર આવો, જુઓ તો ખરા આજ મથુરાથી મોંઘેરા મહેમાન પધાર્યા છે, અને અક્રૂર આવ્યા છે, બાબા જલ્દી બહાર આવો। ત્યાં તો નંદ બાબા દોડતા બહાર આવ્યા અને અક્રૂરને જોયા, નંદ બાબાએ દોડીને અક્રૂરને હૃદય સાથે લગાવ્યા, બે સંતોના મિલન થયા। પછી તો અક્રૂરજીને લાવ્યા મહેલમાં, નંદ ભવનમાં સ્નાન ધ્યાન કર્યું, ભોજન કર્યું, વિશ્રામ કર્યો, અને પછી ફ્રી સમય છે અને નંદ બાબા અને અક્રૂરજી બંને બેઠા, વિશ્રામ કરી લીધો અક્રૂરજીએ અને નંદ બાબા સાથે બેઠા છે। અને હવે નંદ બાબાએ પૂછ્યું, હે અક્રૂર કેહી કારણ આગમન તુમ્હારા, શું કારણ છે તમારા આવવાનું? કંઈક કારણથી તમે આવ્યા છો, કારણ વિના નથી આવ્યા મહારાજ, શું કારણ છે તમારા આવવાનું? અક્રૂરે કહ્યું, હે નંદ બાબા બિલકુલ સહી પહેચાના, મેં બિના કારણ નહીં આયા, કારણ લેકર આયા હું, અને કારણ એ છે કે તમારા કૃષ્ણને મથુરા લઈ જવા આવ્યો છું। કારણ કે મથુરાધિપતિ રાજા કંસ રાજા સુંદર યજ્ઞ કરી રહ્યા છે અને યજ્ઞમાં કૃષ્ણને લેવા માટે મને મોકલ્યો છે, કંસ રાજાએ પોતાનો રથ આપ્યો છે કૃષ્ણને લેવા, એટલે કનૈયાને લઈ જવા આવ્યો છું। આ વાત જ્યાં સાંભળી ત્યાં તો કોઈ માણસ ઉપર વીજળી પડે ને જેવી દશા થાય ને, એવી દશા નંદ બાબાની થઈ। આ જાણે હૃદય ધબકાર ચૂકી ગયું હોય, નંદ બાબા વ્યાકુળ થઈ ગયા, જેમ પાણી વિના કોઈ મીન કોઈ માછલી તરફડે એમ નંદ બાબા વ્યાકુળ થયા। અરે અક્રૂર આ શું કહે છે તું, મારા કૃષ્ણને લઈ જવા આવ્યો છે? અક્રૂરે કહ્યું, હા બાબા, કારણ કે મથુરાધિપતિ કંસ રાજા યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં કૃષ્ણને લેવા માટે મને મોકલ્યો છે। આહા, નંદ બાબા વ્યાકુળ થયા, રડવા લાગ્યા, આંખમાંથી ચોધાર અશ્રુ મંડ્યા વહેવા। પણ આ વાત રસોઈ ઘરમાં રસોઈ કરતા મહારાણી નંદરાણીએ સાંભળી, અને આ વાત જ્યાં સાંભળી હજારો કામ છોડીને યશોદાજી દોડ્યા, કહ્યું, અક્રૂર જરા ફરી વાર બોલ ભાઈ, શા માટે આવ્યો છે તું? મેં ઠીકથી સુના નહીં, કારણ કે મોટી ઉંમર થઈ બરાબર સંભળાતું નથી ભાઈ, જરા કહે તો ખરા શા માટે આવ્યો તું? અક્રૂરે કહ્યું, માં તમે જે રીતે દોડ્યા, જેવી વ્યાકુળતાથી દોડ્યા ને, એ તમારી દોડવા ઉપરથી ખબર પડે છે કે આપને જો સુના વો બિલકુલ સહી સુના, કૃષ્ણને મથુરા લઈ જવા હું આવ્યો છું। આહા, વાત જ્યાં સાંભળી યશોદાજીની આંખમાંથી જોધાર અશ્રુ મંડ્યા વહેવા, અરે અક્રૂર આ શું બોલે છે તું, તું કૃષ્ણને મથુરા લઈ જવા આવ્યો છે? પણ હે અક્રૂર તને ખબર છે મારું કૃષ્ણ તારી સાથે નહીં આવે, એ નહીં આવે તારી સાથે, કારણ કે જ્યાં સુધી મારો કનૈયો મારા હાથે માખણ ન આરોગે ને, ગમે એટલું ભોજન કરે પણ બે કોડિયા માખણ મારા હાથે ન ખાય ત્યાં સુધી એનું પેટ ન ભરાય, ગમે એવું થાક્યો હોય પણ જ્યાં સુધી મારી ગોદમાં માથું ન રાખે ત્યાં સુધી એને નિંદર ન આવે, એ નહીં આવે તારી સાથે। અને વળી અક્રૂર આ તું શું બોલે છે, કૃષ્ણને લઈ જવા આવ્યો છે?
हे अक्रूर, कृष्ण ए खाली मारो दीकरो नथी, आ तो अमारा तमाम रजवासीओनो प्राण छे। कृष्ण ए अमारो प्राण छे, कृष्ण ए अमारा व्रजवासीओनो जीवन धन छे। तू एने लई जवा आव्यो छे, एनो अर्थ तू अमारा प्राण लई जवा आव्यो छे। कृष्ण विना जीवननी जीवन जीववानी वात तो एक बाजू, कल्पना ही न करी शकीए कृष्ण विना जीवन जीववानी। जीवी तो क्या थी शकीए, खाली कल्पना ही न थाय तो जीवी केवी रीते शकीए। अक्रूर जी यशोदा जी ने समझावे, मां बस थोड़ा ज समय नी वात छे, जेवो यज्ञ पूरो थाशे ने मां, एटले तरत तमारा कन्हैयाने तमारी गोद मां पाछो मूकी जाईश। आखा ब्रजमां वायु वेगे समाचार पथराया, कृष्ण जये जवाना छे मथुरा, जय रह्या छे मथुरा। अने खबर पड़ता तो आखू गोकुण, आखू व्रज, तमाम व्रजांगनाओ पुतपुताना काम छोड़ी छोड़ी, पुताना घर बार बाड़कों ने रड़ता छोड़ी ने दौड़ी, जो कृष्ण चाल्या जशे तो जे अमारा प्राण छे, अमारू जीवन धन छे। हजारों गोपीओ दौड़ी ने आवी नंद भवन में, यशोदाजी ने पूछवा लगी, अरे मैया जो बात हमने सुनी वो सही है, पण यशोदाजी शू जवाब आपे। ज्यार थी आ वात सांभळी त्यार थी यशोदाजी मौन बनी गया, अवाक बनी गया, बस आंख माथी खाली अश्रुनी धारा वहे छे। यशोदाजी ने आ दशा जोई गोपीओ समझी गई कि भगवान मथुरा जाय छे। हजारों गोपिकाओ एज नंद भवन ना आंगणा में बेसी गई अने कृष्ण ने एक पछी एक लीलाओं ने याद करवा लगी। अरे सखी, केटला कष्ट थी भगवाने आपणने बचाव्या, इंद्रनी भयंकर वर्षा थी बचाव्या, कालिय नागना विष थी बचाव्या, अरे अग्नि वन में लागेला अग्नि थी दावानल थी भगवाने आपणने बचाव्या। हवे एना गया पछी कोण आपणी रक्षा करशे, એના ગયા પછી આ મીઠી મધુરી વેણુનો નાદ કોણ કરશે, એના ગયા પછી આપણા ઘરમાં માખણ કોણ ખાવા આવશે, એના ગયા પછી આપણને રાસમાં કોણ રમાડશે। હજારો ગોપીઓ રુદન કરતી જાય, કૃષ્ણને યાદ કરતી જાય। આમને આમ રાત્રિ પડી ગઈ, થોડી વાર રાત્રિના સમયે ભગવાને વિશ્રામ કર્યો। બાજુની પાત પથારીમાં, બાજુની શૈયામાં યશોદાજી પણ સુતા છે અને ભગવાનની થોડી નિંદર આવી ગઈ, પણ અર્ધરાત્રિ થઈ, ભગવાનની નિંદર ઉડી, આંખ ખોલીને જ્યાં જોયું કે જ્યાં બાજુની પથારીમાં યશોદાજી સુતા હતા એ પથારી ખાલી પડી છે, નથી ક્યાંય યશોદાજી। આ ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા, અરે ક્યાં ગયા હશે મૈયા, મૈયા મૈયા કરતા ભગવાન આખા નંદ ભવનમાં ફરી વળ્યા, ક્યાંય ન મળ્યા યશોદાજી। અને બાર ફળિયામાં આંગણામાં આવીને જ્યાં જોયું કે દૂર તુલસીનો ક્યારો છે, બિલકુલ અંધકાર છે, અને અંધારામાં તુલસીના ક્યારા પાસે યશોદાજી બેઠા બેઠા કરુણ કલ્પાંત કરે છે। આ યશોદાજીને રડતા જોયા, માને રડતા જોયા, અને આજ સ્વયં બ્રહ્મની આંખમાં પણ અશ્રુ આવી ગયા। ભગવાન પણ એકવાર રડી પડ્યા છે આજે। માની મમતા એવી છે ભાઈ, સ્વયં પરમાત્મા પણ જેને છોડી ન શક્યા, માની મમતા, માનો પ્રેમ એવો છે જેને ભગવાન પણ છોડી નથી શક્યા। જીવનભર પરમાત્મા પણ માં યશોદાજીને ભૂલી નથી શક્યા। મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું કે કદાચ દીકરો પોતાના ચામડાના પગરખાં બનાવીને એની માને પહેરાવે ને તો એની માના ઋણમાંથી એ દીકરો છૂટી ન શકે, પોતાના ચામડાના પગરખાં બનાવીને માને પહેરાવે તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય ભાઈ। इसलिए तो कोई साहित्यकार ने कहा कि उसको देखा नहीं हमने पर उसकी जरूरत क्या होगी, अरे माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी। जो जोता आवड़े ने
तो माना ज चेहरा मां भगवान ना दर्शन थई जाए। प्रभु ना ई प्रेम तणी पूतड़ी रेलो केटलू आपे छे एक मां एना बाड़क ने एना बाड़क माटे केटलू स्वार्पण छे एक मां नो विचार तो करो। कोई संते कह्यु ने के एक मां जे एना शरीर माथी एना बाड़क नो उछेर करवा माटे एवी त्रण त्रण वस्तुओ शरीर माथी वहावे के जगत मां एनु क्यांय मूल्य आकी न शकाय। अमूल्य छे। एक तो बाड़क ने जन्म आपती वक्ते शरीर माथी लोई वहावे, बीजू ए बाड़क ने भरण पोषण माटे एनु पालन पोषण करवा माटे मां शरीर माथी दूध वहावे, अने ईज बाड़क कंईक बीमार पड़े ने एटले एने नींदर ना आवे, ई आखी रात ई मां बैठी बैठी जागे, आँख माथी अश्रु वहावे, शरीर माथी लोई वहावे, दूध वहावे, आँख माथी अश्रु वहावे, आ त्रणेयनी किंमत तो जरा आंकवा जाओ। अने छताय बदलामां शुं जोईए छे ए माने? શું એને દીકરાની સંપત્તિ જોઈએ છે? શું દીકરાના બંગલા જોઈએ છે? શું એને ગાડીઓમાં ફરવું છે? ના ભાઈ, માને બસ દીકરાનો પ્રેમ જોઈએ। આખા દિવસમાં દીકરો ભલે 10 મિનિટે કાઢીને એની માં પાસે બેસે ને કે માં થોડી વ્યસ્તતાના કારણે સમય નથી મળતો, પણ કદાચ ને ક્યાંય મારી ભૂલ રહી જતી હોય, તમારી સેવામાં ક્યાંય કમી રહેતી હોય તો મને કહેજો। આ જે કંઈ મારી પાસે છે એ તમારી કૃપાના કારણે છે। યાદ રાખજો, જગતમાં કોઈ દીકરો એવો નથી પાક્યો કે એની માના આશીર્વાદ વિના એ સફળતાના શિખરોને સર કરી શકે। સફળતા એને જ મળે જેની સાથે એની માના આશીર્વાદ છે। કોઈ આશા નથી માને, હા એક જ આશા છે કે હે બેટા, તારો જ્યારે જન્મ થયો ને ત્યારે પહેલું વહેલું પાણીનું બિંદુ તારી માએ તને પાયું, બસ બદલામાં એક જ આશા છે કે તારી માનો છેલ્લો સમય આવે, અંતિમ સમય જ્યારે આવે ત્યારે મારા મુખમાં છેલ્લું યમુનાનું જલ તારા હાથે તું મને પાજે। તું જ્યારે જન્મ્યો ને પહેલો વહેલો શ્વાસ તે જ્યારે લીધો ને ત્યારે તારી માં તારી પાસે હતી, બસ એ જ આશા છે કે મારો છેલ્લો સમય જ્યારે આવે ત્યારે તું મારી પાસે રહે। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી અને દુખી કોણ થાતું, એ મહા હેતવાળી દયાળી જ માતું। એ બાળક રડે, એ બાળકને કંઈ તકલીફ હોય ને ત્યારે હજારો કરોડો કામ છોડીને દોડે તો સમજવું કે એની માં જ હોય। ગમે એવી તકલીફ હોય પણ સદા એને માટે એનો રાત દિવસ સાથ આપે એની માં જ હોઈ શકે। જગતમાં બધાના ઋણમાંથી છૂટી શકાય પણ માના ઋણમાંથી જીવ ક્યારેય છૂટી ન શકે। આજ સ્વયં બ્રહ્મ પણ રડી પડ્યા, આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા ભગવાન ધીમા પગલે યશોદાજી પાસે આવ્યા। માના ખોડામાં મસ્તક મૂકીને આજ કૃષ્ણ ખૂબ રડ્યા છે, ખૂબ રડ્યા છે પ્રભુ। યશોદાજીએ કનૈયાના માથા ઉપર હાથ ફેરવ્યો, કહ્યું બેટા કેમ રડે છે? કનૈયાએ કહ્યું માં તું રડે છે એટલે હું એ રડું છું। જો માં અને દીકરાનું તાદાત્મ્ય, માં રડે તો દીકરો એ રડે અને દીકરો રડે તો માં એ રડે। માં તું રડે છે એટલે હું રડું છું, યશોદાજીએ કહ્યું બેટા હું તો એટલે રડું છું કે તું મથુરા જાય છે, તું મને છોડીને મથુરા જાય છે। કનૈયાએ કહ્યું માં પણ હું ક્યાં કાયમના માટે જાઉં છું, બસ થોડા જ દિવસનો સવાલ છે માં, જેવો યજ્ઞ પૂરો થશે ને
એટલે હું તારી ગોદમાં પાછો આવી જઈશ. યશોદાજીએ માથે હાથ ફેરવ્યો. બેટા કેવડો મોટો થઈ ગયો, કેવો હોશિયાર થઈ ગયો, હવે માને મંડ્યો ફોસલાવા, માને મંડ્યો મનાવવા બનાવવા. મને ખબર છે કે એકવાર તું મથુરા જાશે ને પછી ક્યારે પાછો નહીં આવે, અને પાછો નહીં આવે એનું કારણ એ મને ખબર છે કે તારા જન્મદાતા, તારા અસલી મા બાપ તો વસુદેવ અને દેવકી છે. હું અને નંદ બાબા અમે તો તારા પાલક માતા પિતા છીએ. તારા અસલી મા બાપ પાસે જઈશ, પછી તું પાછો નહીં આવ. આ વાત સાંભળીને ભગવાન ખૂબ રડ્યા. ભગવાને કહ્યું, માં તને ખબર હતી, આ તને ખબર હતી કે હું વસુદેવ અને દેવકીનો દીકરો છું? યશોદાજીએ કહ્યું, હા બેટા, મને ત્યારની ખબર હતી કે જ્યારે ગર્ગાચાર્ય તારું નામકરણ કરવા આવ્યા, ત્યારે ગર્ગાચાર્ય બોલ્યા હતા કે અસલમાં તો આ વસુદેવનો દીકરો વાસુદેવ છે. ભગવાન ખૂબ રડ્યા, કહ્યું, માં આટલા વર્ષોથી તને ખબર હતી કે મારા અસલી મા બાપ વસુદેવ અને દેવકી છે. એક ને એક દિવસ તમને છોડીને હું જતો રહીશ, હું ચાલ્યો જઈશ મારા મા બાપ પાસે. છતાંય તારા પ્રેમમાં, તારી મમતામાં ક્યાંય ભેદ નથી આવ્યો. ગમે એવી માં હોય પણ ખબર પડે કે આ મારો છે અને આ મારો નથી તો મમતામાં ફેર આવી જાય. એના પ્રેમમાં ક્યાંક ભેદ આવી જાય કે આ મારો દીકરો છે અને આ મારો નથી, એને રાખવામાં ફેર આવી જાય, પ્રેમમાં ભેદ આવી જાય. પણ માં તને ખબર હતી, છતાંય તારા પ્રેમમાં, તારી મમતામાં ક્યાંય ભેદ નથી આવ્યો. કદાચ આવો સ્નેહ મારી જન્મદાત્રી દેવકી પણ મને ન આપી શકત, એવો સ્નેહ એવો પ્રેમ હે યશોદા તે મને આપ્યો છે. ભલે દેવકી મારી રાજમાતા હોય, ભલે દેવકી મારી જન્મદાતા હોય, પણ મારી સ્નેહ માતા, મારી પ્રેમ માતા તો હંમેશા મારી માં યશોદા જ રહેશે. જગતને દેવકી નંદન કરતા યશોદા નંદન વધારે ગમશે, યશોદા નંદનની કથા એ વધારે વાલી લાગે. યશોદાજીએ હાથ જોડ્યા, કહ્યું, બેટા તું મથુરા જાય છે, તારા અસલી મા બાપ પાસે જાય છે, મને ખબર છે પાછો નહીં આવો, પણ એક વિનંતી છે મારી કે ક્યારેક જો તને સમય મળે તો આ વૃદ્ધ મા બાપને યાદ કરજે, આ વ્રજવાસીઓને યાદ કરજે, તારી વહાલી ગોપીઓને યાદ કરજે, આ ગ્વાલ બાલોને યાદ કરજે, અને તારી વહાલી ગાયોને યાદ કરજે. જરા એકવાર ગૌશાળામાં નજર તો કર. જ્યારથી આ વાત સાંભળી છે ને ત્યારથી હજારો ગાયોની આંખમાંથી અશ્રુની ધારા વહે. ક્યારેક વ્રજવાસીઓને વ્રજ લીલાને યાદ કરજે. યશોદાજીએ હાથ જોડ્યા, બેટા બધી લીલાને યાદ કરજે, પણ એક વાતને ભૂલી જાજે. મારી વિનંતી છે એક વાતને, એક લીલાને ભૂલી જાજે. ભગવાને કહ્યું, માં એવી કઈ લીલા છે જેને હું ભૂલી જાઉં? યશોદાજીએ કહ્યું, બેટા બધી લીલાને યાદ રાખજે, પણ એકવાર તારી આ અજ્ઞાની વૃદ્ધ માતાએ તારા જેવા પરમ પિતાને ખાંડણિયા સાથે દોરડાથી બાંધી દીધો, આ વાતને ભૂલી જા. હું તને ઓળખી ન શકી, તારા જેવા પરમ પિતાના અસલ સ્વરૂપને હું જાણી ન શકી, મેં તને દોરડાથી બાંધી દીધો, આ વાતને ભૂલી જાજે. આ વાત સાંભળીને કૃષ્ણ ખૂબ રડ્યા. ભગવાને કહ્યું, માં કદાવાળા જગન્નાથને મારી માં યશોદાએ એના પ્રેમના પાલવે બાંધી. યશોદાજીએ કહ્યું, બેટા જતા જતા મારી એક ઈચ્છા પૂરી કરતો જા, ખબર નહીં તું પાછો આવ ત્યાં સુધી અમે પ્રાણ ટકાવી શકીએ કે નહીં. એક ઈચ્છા છે મારી. યશોદાજી દોડ્યા
नंद भवन में गया, पोताना हाथे ताजू माखण बनावी मटकी में भरी ने लाव्या। कहू कनैया जता जता एक बार मारा हाथे माखण आरोगी ने खबर नहीं जीवन में पाछो आ अवसर मळशे के नहीं। भगवान माने गोद में बैठा अने पोताना हाथे यशोदाजी कृष्ण ने माखण जमाड्यू। परमात्मा खूब रड़िया अने रड़ता रड़ता भगवाने मनोमन संकल्प कर्यो के हवे पछी मथुरा द्वारिका 56 पकवान आरोगीश, पण हवे माखण नहीं जमो, कारण के माखण तो केवल मने मारी माँ यशोदाना हाथनो ज भाग। वृद्ध थया छे नंद बापूने मावडी गाता विरहना गा। मथुरा जईने पण एक क्षण एवी नथी के भगवान व्रज ने भूली गया होय। रोज सांज पड़े अने मथुरा ना महल नी अटारी उपर उभा उभा रोज भगवान व्रज ने याद करी ने रहा। बलराम जी ने कहे हे दाऊ जी, वृद्ध थया छे नंद बापू ने मावड़ी गाता विरहना गान। अने सांज पड़े ने जोता ई वाटड़ी अमारी के हजी के मनाव्या ई राम ने श्याम मने वालू गोकुड़ी गा। ई देवधानी दिसे ई द्वारिका भले ने पण मने वालू मने वालू गोकुड़ियों गा मने वालों गोकुड़ियों। आमने आम सवार पड़ी भगवान स्नान ध्यान करियो जवा माटे तैयार। अक्र जी रथ तैयार करियो। दाऊ जी ने साथे भगवान रथ मा आरूढ़ थया अने बे डगला रथ ज्या चालियो ने त्या तो यहाँ सुखदेव जी ने कहा हे राजा, एवं ब्रुवाणा विरहातुरा वृषम व्रजस्त्रिय कृष्ण गृहीत मानसा व्रजस्त्रिय कृष्ण विशक्त मानसा विसृज्य लज्जाम रुदुस्म सुस्वरम गोविंद दामोदर माधवे। विचार डगला ज्यां रथ चाल्यो त्यां तो हजारो व्रजनी व्रजांगनाओ एवं ब्रुवाणा विरहातुरम वृषम रथनी पाछळ दौड़ी हे कृष्ण हे गोविंद हे दामोदर। तमाम लज्जाओ छोड़ी दीधी वडिलनी विसृज्य लज्जाम अने रुरुदुह सस्मुष सुस्वरम सुस्वर रुदन करती जाए। लज्जा छोड़ी तमाम जगत ने शरम छोड़ी गोपियों दौड़ी अने शुं बोलती जाए गोविंद दामोदर मान। रथनी पाछड़ दौड़ी केटली गोपियों तो रथनी आड़ी सोई गई रथ रोकाई गयो। अक्रूरे कहूं प्रभु आ रथनी आगड़ जे दशा छे ए वर्णवी शकाय एवी नथी, तमे नीचे उतरी ने जोई लो। भगवान नीचे उतरिया गोपीओ रथनी आड़ी सुई गई छे। भगवाने गोपीओ ने कह्यू हे गोपिकाओ मने जवा दो, मारो जवानो समय आव्यो छे, मथुरावासीओ मारी राह जुए छे। गोपीओए कह्यू प्रभु आप तो बड़े छलिया निकले, अरे अमने छली लीधा तमारा प्रेममां, आवी जो खबर हते के तमे अमने अधवच्चे आ रीते छोड़ीने चाल्या जशो तो क्यारे प्रेम न करत क्यारे तमारी साथे आवो नेह न लगाड़त। जो मैं ऐसा जानती कि प्रीत करे दुख होय तो नगर ढंढोरा पीटती कि प्रीत न करियो कोई।
તમે તો છલિયા નીકળ્યા, અમને છલી લીધા પ્રભુ. જતા જતા જરા કહેતા તો જાઓ કે કોના આધારે અમે હવે જીવન જીવીએ, કોના આધારે અમે જીવન પસાર કરીએ. ભગવાને ગોપીઓને ખૂબ આશ્વાસન આપ્યું, હે ગોપીજનો, તમારા વ્રજમાંથી જવાની મારી તાકાત જ નથી. આ એક જાઉં છું એ તો એક સ્વરૂપે જાઉં છું, બાકી એક મારું પ્રેમ સ્વરૂપ તો સદાને માટે તમારી પાસે રહેશે. મહાપુરુષોનો મત છે કે કૃષ્ણ વ્રજ છોડીને જઈ જ નથી શક્યો. જ્યારે જ્યારે ગોપિકાઓ યાદ કરે ત્યારે યમુનાજીના જલમાં કૃષ્ણ દેખાય, કદમના વૃક્ષમાં કૃષ્ણ દેખાય, વ્રજની રજમાં કૃષ્ણ દેખાય. જ્યાં જાય ત્યાં કૃષ્ણના દર્શન થાય. ગોપીઓને સમજાવી ભગવાન ફરી પાછા રથ ઉપર આરૂઢ થયા. થોડો રથ જ્યાં આગળ ચાલ્યો ત્યાં તો ભક્તિના દેવી પ્રેમ લક્ષણા ભક્તિના સ્વરૂપ ભગવતી રાધિકાજીયા. રાધાજીએ સ્નેહ તો કર્યો, નેહ તો લગાવ્યો, પણ ક્યારે જીવનમાં ફરિયાદ નથી કરી. કૃષ્ણનું સુખ એ જ મારું સુખ, ભગવાનનો જેમાં રાજીપો એમાં જ મારો રાજીપો, આ સાચો પ્રેમ છે. પ્રેમની વ્યાખ્યા શું છે? પ્રેમની વ્યાખ્યા એ છે કે જેમાં જેને હું પ્રેમ કરું છું બસ એ રાજી રહે, મારે કંઈ જોતું નથી. અરે એટલું જ નહીં, એ પ્રેમીની પણ મારી જરૂર નથી, કદાચ એને જવું પડે તો ભલે જાય, હું તો એને પ્રેમ કાયમ કરીશ. નહીતર પ્રેમમાં એવી તો કમસે કમ શરત હોય કે ભલે એની પાસેથી કંઈ નથી જોતું પણ એ તો પાસે રહે, જેને પ્રેમ કરું છું એ મારી પાસે રહે. પણ રાધાજીએ તો એવી પણ આશા નથી રાખી કે કૃષ્ણ મારી પાસે રહે, અને છતાંય પ્રેમ કર્યો. નિસ્વાર્થ પ્રેમ, આ પ્રેમ છે. આપણે તો પ્રેમની વ્યાખ્યા ક્યાં જાણીએ છીએ? પ્રેમ શું છે આપણે જાણતા જ નથી, પ્રેમની વ્યાખ્યા આપણને ખબર જ નથી. પ્રેમની વ્યાખ્યા માટે તો રાધાજીની કૃપા મળે તો પ્રેમની વ્યાખ્યા સમજી શકાય. રાધાજીને ભગવાને કાલી કમલી આપી, બંસરી આપી, કહ્યું રાધા હવે પછી મથુરા જઈ પિતાંબર પહેરીશ, નીલાંબર પહેરીશ, પણ ક્યારેય કાલી કમલી નહીં ઓઢું, આ તને આપીને જાઉં છું. હે રાધા, આ મારી મીઠી મધુરી વેણુ પણ તને આપીને જાઉં છું. હવે રણમેદાનમાં પાંચજન્ય શંખનો નાદ કરીશ, પણ વેણુ નહીં વગાડું, કારણ કે વેણુ તો મારા વ્રજવાસીઓ માટે છે. હે રાધા, આ વેણુનો નાદ કરી મારી માં યશોદાને સાચવજે, ગોપીઓને મારી કથા મારી લીલા સંભળાવજે. હવે વ્રજને સાચવવાની જવાબદારી તારી છે, કારણ કે તું મારાથી અલગ નથી. જો કૃષ્ણ હે વહી રાધા હે, ઓર જો રાધા હે વહી કૃષ્ણ. રાધાજીને ભગવાને આશ્વાસન આપ્યું, ફરી પાછા ભગવાન રથમાં આરૂઢ થયા. ધીરે ધીરે રથ મથુરા તરફ ચાલવા લાગ્યો, અને આ બાજુ આખું વ્રજ જે આનંદના સાગરમાં હિલોડા લઈ રહ્યું હતું એ વ્રજ આજ અશ્રુના સમુદ્રમાં ડૂબ્યું છે. નિંદ નહીં મોહે, ચેન નહીં ગયે, શ્યામ તું કુબજા પાસ રે, અબ કોન બજાવે બાંસુરિયા, કોન બજાવે બાંસુરિયા. દિલ ભી સુના એ મન ભી સુના, એ હૃદય કમલ સુનકાર રે, અબ ઘર આવો મોરે સાવરિયા, દર્શન દિયો ભઈ પાવરિયા. હજારો ગોપીઓ રથની પાછળ દોડે, ગોવિંદ દામોદર માધવેતી.
ભગવાનનો રથ ધીરે ધીરે વ્રજ છોડીને ગયો છે, અને અહીંયા કૃષ્ણ પણ વારંવાર વ્રજ તરફ જોતા જાય, પાછું વળી વળીને જુએ. આખરે ભગવાનનો રથ મથુરામાં આવી ગયો. યમુનાજીના ઘાટ ઉપર ભગવાને જ્યાં વિશ્રામ કર્યો, અને એટલા માટે ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. ભગવાને ત્યાં અક્રૂરને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી તો ભગવાન મથુરાના આંબાવાડીમાં ઉતારો કર્યો. નંદબાબા પણ ગુવાળોની સહિત, કારણ કે કંસનું નિમંત્રણ છે કે આ યજ્ઞના દર્શન કરવા માટે બધા જ ગોવાળો પણ આવે, કોઈ બળદગાડામાં કોઈ રથમાં બેસી અને આવ્યા છે વિશ્રામ ઘાટે ભગવાનની સાથે. ભગવાને આંબાવાડીમાં ઉતારો કર્યો. સાંજના સમયે નંદબાબાની આજ્ઞા લઈ ગોવાળોને સાથે લઈ અને ભગવાન મથુરાના રાજમાર્ગ ઉપર નીકળ્યા. મથુરાને જોવા માટે નીકળ્યા અને પરમાત્મા આવ્યા છે સમાચાર મળતા તો ધાય ધામ કામ સબ ત્યાગી અને મનહ રંક નિધે લૂંટન લાગી. કોઈ ગરીબોને ખજાનો ખુલ્લો મૂક્યો હોય અને એમ લૂંટવા દોડે, એમ આજ મથુરાવાસીઓ કૃષ્ણના દર્શન કરવા માટે દોડ્યા. બધાને દર્શન આપતા આપતા થોડે આગળ ગયા. કંસનો માનીતો ધોબી સામેથી ચાલ્યો આવે છે. સાત ગાડા કપડાના ભર્યા છે. કંસના કપડાં ધોઈને આવે છે યમુના કિનારેથી. ભગવાને દાઉજીને કહ્યું, દાઉજી યાદ છે આ ધોબી? રામાવતારથી હાઈલો આવે છે. રામાવતારમાં જેણે નિંદા કરી સીતાજીની અને જેના કારણે મારે ભગવતી દેવી જાનકીજીનો ત્યાગ કરવો પડ્યો, આ એ જ છે ધોબી. ત્યારે તો કાંઈ ન બોલ્યો, કારણ કે ત્યારે તો મર્યાદા પુરુષોત્તમ હતો, પણ અત્યારે તો ભગવાન લીલા પુરુષોત્તમ છે. જેવા સાથે તેવા એવી નીતિ છે કૃષ્ણની. અને ભગવાન ગીતામાં પણ એ જ નીતિ જગતને બતાવી કે કોઈના ઉપર અન્યાય કરવો નહીં, પણ કોઈ કરે ખોટી રીતે જો આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર, આપણા ગ્રંથો ઉપર, આપણા મંદિરો ઉપર જ્યારે ખોટી રીતે વાર થાય તો સહન કરશોય નહીં. ક્યારેક ક્યારેક દયાના નામે આપણે કાયર થઈ ગયા છીએ. અને એટલે જુઓ ને, કોઈ પણ વ્યક્તિઓ આવીને આપણા ગ્રંથો માટે, આપણા ભગવાન માટે, આપણા મંદિરો માટે કેટલા પ્રહારો થયા છે. આપણા મંદિરો ઉપર વિધર્મીઓના કેવા કેવા પ્રહારો થયા છે. સોમનાથ કેટલી વાર લૂંટાયું. બાકી મહાપુરુષોનો મત છે, સોમનાથનો ઇતિહાસ છે કે ખાલી સોમનાથના મંદિરમાં એવા મણીઓ જડેલા, એવા રત્નો જડેલા હતા કે રત્નોના જગમગાટથી આખા સોમનાથમાં પ્રકાશ પડે, ક્યાંય લાઈટ કરવી ન પડે. કેટલા બ્રાહ્મણો ખપી ગયા સોમનાથની રક્ષા માટે. આખરે વિધર્મીઓ દ્વારા મંદિરોના કેટલા નાશ થયા. એક બાબતે તો આપણા પ્રધાનમંત્રી મોદીજીને ધન્યવાદ આપવા જ પડે કે જેના કારણે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. બાકી જે હોય તે, એવું નથી કે એક વ્યક્તિના પક્ષમાં બધાય હોય. સ્વયં ભગવાન આવે તોય નથી થતા બધાય પક્ષમાં. એનો વિરોધ કર્યો છે આ જગતે. દ્વારિકાનાથનો વિરોધ કર્યો અને રામનો વિરોધ કર્યો. એટલે એવું નથી વિરોધ કરવાવાળા હોય, પણ છતાંય એણે જે આપણા દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે અને આપણા હિન્દુત્વ માટે જે કર્યું છે ને, એના માટે તો એને સલામ કરવી જ પડે. એના માટે તો એ મહાપુરુષને વંદન કરવા જ પડે. હજી હમણાં જ કાશી જઈને આવ્યા અમે. લગભગ 1.5 મહિના થયા અને કાશી વિશ્વનાથના મંદિરમાં ગયા અને પેલું જ્ઞાન વાપી. ત્યારે પાછો ચુકાદો આવવાનો હતો એટલે અમને બીક લાગતી હતી કે આમાં જો ધમાસાન થયું તો અમે ભેગા આવી જાઉં. પણ આપણી તો તૈયારી હતી, તલવાર જો હાથમાં આવી તો નીકળી જ જાઉં તું. કારણ કે ખાલી વાતો કરવાથી શું થાય? કંઈક તો આપણે સમાજ માટે કરીએ, કંઈક તો આપણા હિન્દુત્વ માટે, આપણી સંસ્કૃતિ માટે કંઈક કરવાની આપણી ફરજ છે ભાઈ. ગયા હશો કદાચ તમે બધાએ કાશી વિશ્વનાથ. બરાબર સામે વિશાળ પોઠીઓ છે
અને એની જ સામે જે આપણું શિવલિંગ હતું, અસલ કાશી વિશ્વનાથ, અસલ જ્યોતિર્લિંગ, એનું આ લોકોએ પેલું બનાવી નાખ્યું. અને છતાંય આટલા વર્ષોથી આવા આવા આપણા વિદ્વાનો, પંડિતો, આવા આવી આપણી હિન્દુ સંસ્કૃતિ, છતાંય કાંઈ નથી કરી શકતા. જુઓ આ કેના કારણે? આપણી ખોટી દયાના કારણે. દયા જરૂરી છે, પણ દયા રખાતી હોય ત્યાં રખાય. જ્યાં કોઈ આપણા ગ્રંથો ઉપર વાર કરે, આપણા ભગવાનને જેમ ફાવે એમ કહી જાય, એવા ઉપર દયા ન હોય. કૃષ્ણ બોલ્યા છે, જો કૃષ્ણને આપણે માનતા હોઈએ તો ભગવાન ગીતામાં બોલ્યા કે હે અર્જુન, તારી લડાઈ છે, તારી હારે હું છું. સુદર્શન જો હમણાં ચલાવું ને તો આ બધાયનો વિનાશ થઈ જાય, પણ હું ઉપાડીશ નહીં. તારી લડાઈ છે, તારા ધર્મની રક્ષા તારે કરવી પડશે. મારો કેટલોક સહારો લઈશ, બધે મારી આંગળી પકડીને ચાલીશ. હા, હું તારી સાથે છું, મારી કૃપા તારી સાથે છે, પણ લડવું તો તારે પડશે. જમવું છે તારે, તો રસોઈ તો તારે બનાવવી પડે. એ કઈ હું બનાવીને ન આપું. આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે, તો આપણે લડવું પડશે. બધી જગ્યાએ પછી એવું ન હાલે કે અમે ભાઈ ભાઈ છીએ, શું કામ. હા, ભાઈ ભાઈ આપણે બધા છીએ. આપણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રો, એમાં શું કામ આપણે જુદારો કરીએ છીએ. આપણે હિન્દુ છીએ, એ આપણા બધા, આપણે એકબીજા ભાઈઓ ભાઈઓ છીએ. એમાં આપણે કેટલો જુદારો કરી નાખ્યો છે. અમે જુદા ને અમે જુદા, અને બ્રાહ્મણો કે અમે જુદા, લુવાણા કે અમે જુદા, પટેલો કે અમારો પાટીદાર સમાજ, અમે જુદા. અને આ જુદારો કરવાના કારણે જ આપણા આપણે બધા વિખૂટા પડી ગયા, અને એટલે એ લોકો ફાવી ગયા. જો આપણે કોઈના ધર્મરારી વાંધો નથી, કોઈ સાથે તકલીફ નથી, પણ હા, આપણા ધર્મને કોઈ નીચો બતાવવાની કોશિશ કરે ન્યા વાંધો જરૂર છે. આપણે કોઈ નડતા નથી, પણ અમને નડવા આવવાનું જોઈએ. જો આવ્યા તો ગયા, એવી થોડી આપણામાં હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ માટેની કટ્ટરતા, આ કટ્ટરતા ક્યાં છે આપણામાં? નથી. કેટલાક તો આપણા જ લોકો એવા, હનુમાનજીને તેલ ચડાવે ને વા જઈને ચાદરે ચડાવે, શું જરૂર છે? તો એનો અર્થ એ થયો ને કે તમને હનુમાનજીમાં વિશ્વાસ નથી. નથી એટલે તો બીજે જઈએ છીએ આપણે, શું કામ જવું જોઈએ? આપણા 33 કરોડ દેવતાઓ છે, શિવ, રામ, કૃષ્ણ, મહાપ્રભુ વલ્લભ, આપણા ભગવતી જગદંબા, એને આપણે જુદા કરી નાખ્યા, અને વા આપણે બધું એક કરવા જઈએ છીએ. આપણે એક થવાની જરૂર છે. ભલે ગમે એવો માણસ હોય, પણ આપણો છે, આપણા ધર્મનો છે, આપણી સંસ્કૃતિનો છે, તો એની પાસેથી લ્યો, એની પાસેથી ખરીદી કરો. એને ન ખટાવીએ આપણે, કારણ કે આપણો છે, એ મારો છે. બીજાને શું કામ આપણે બીજા પાસે જઈએ? વિધર્મીઓથી સાવધાન થવા જેવું છે ભાઈ. જો ભારતને ભારત રાખવું હશે તો, બાકી 20-22 વર્ષ પછી મુસ્લિમ રાષ્ટ્ર જો થઈ ગયું ને, તો આપણા જ બાળકો, આપણા જ સનાતનીઓ, આપણા જ વૈષ્ણવો ક્યાં જશે? ક્યાં જશે બધા? આપણા જ બાળકોનું શું ભવિષ્ય? આપણી કંઈ ફરજ નથી કે જે આપણા પૂર્વજો આ આ મંદિરોની રક્ષા કરતા કરતા પ્રાણ છોડી દીધા, એટલે આપણે આ કથા કરી શકીએ છીએ. બાકી તાકાત છે આપણે કથા કરી શકીએ? આપણા જ દેશમાં એક દિવસ એવો આવશે કે આપણે કથા નહીં કરી શકીએ જાહેરમાં, હનુમાન ચાલીસા નહીં બોલી શકીએ જાહેરમાં, યમનાષ્ટક નહીં ગાઈ શકીએ જાહેરમાં. આવું થશે જો આપણે હજી નબળા પડ્યા તો. કોઈના ભગવાન સાથે આપણે વાંધો નથી, પણ મારો ઈષ્ટ દેવ એ તો મારો છે. આપણા પરમાત્મા એ તો આપણા છે ભાઈ. એની ઉપર કોઈ વાર કરે તો ત્યાં આપણું લોહી ઉકળી જવું જોઈએ. ભગવાન ધોબી પાસે ગયા અને ઘુમાવીને જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો,
અને ત્યાં તો ધોબીનું મૃત્યુ થયું. પછી તો ભગવાને બધા જ ગોવાળોને સુંદર વસ્ત્ર પરિધાન કરાવ્યા. આગળ ગયા, કુબજા આવી ભગવાનના લલાટ ઉપર ચંદન કર્યું. કુબજાના ત્રણ વણાક હતા શરીરમાં, એ વણાક ભગવાને દૂર કર્યા. મોટા મોટા વ્યાપારીઓ આવ્યા, ભગવાને વ્યાપારીઓ ઉપર કૃપા કરી. જે ધનુષ્ય હતું યજ્ઞનું, એ ધનુષ્યનો ભંગ કર્યો અને ભગવાન આખા મથુરામાં પરિભ્રમણ કરતા કરતા પાછા નંદ બાબા પાસે આવ્યા. પછી તો બીજા દિવસે કંસની કચેરી ભરાઈ છે અને એમાં બધાને આવવા માટે નિમંત્રણ મળ્યું. નંદ બાબા ગોવાળોની સાથે ગયા. કૃષ્ણ અને બલરામ પછીથી આવ્યા અને બરાબર દરવાજાથી જ યુદ્ધ શરૂ થઈ ગયું. બરાબર ભગવાને દરવાજામાં પ્રવેશ કર્યો. કુવલ્યાપિંડ નામનો હાથી આવ્યો અને મંડ્યો ભગવાન સાથે લડવા. ભગવાને એના જ બે દાંત ખેંચી લીધા અને એના જ દાંત વડે ભગવાને હાથીનો સંહાર કર્યો. તમામ રાક્ષસોને મારતા મારતા ભગવાન કચેરીમાં આવ્યા, જ્યાં 51 પગથિયાની સીડી ઉપર કંસ બેઠો છે. કંસના મલ્લો બધા આવ્યા, ભગવાને ચાણુરનો વિનાશ કર્યો. બલરામ જે મુષ્ટિકને માર્યો અને ભગવાન એક પછી એક પગથિયા ચડતા કંસ પાસે આવ્યા. કંસના વાળ પકડીને ભગવાને ધક્કો માર્યો. દડદડાટ કરતો કંસ આવ્યો નીચે. છલાંગ લગાવીને ભગવાન કંસની છાતી ઉપર ચડ્યા અને ઘુમાવીને જા મસ્તિકાનો પ્રહાર કર્યો. ત્યાં તો કંસના મસ્તકના બે ભાગ થયા અને દેવતાઓએ ભગવાનનો જે જયકાર કરતા. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.